ટીમવર્કનું સ્વરૂપ જ્યારે લોકોનું જૂથ એક જ દેહ તરફ કામ કરે છે ત્યારે તેને ટીમવર્ક કહેવામાં આવે છે પણ એ કામ કરવા માટે આખી ટીમ એક દિશામાં હોવી જરૂરી છે જો એવું ના થાય તો ટીમ તેના ઉદ્દેશ્યથી ભટકી શકે છે ટીમ પોતાનું કામ સારી રીતે કરે તે માટે સૌ પ્રથમ યોગ્ય રીતે કામ સમજવું જરૂરી છે માત્ર એક ટીમ એક દેય તરફ કામ કરી શકે છે અથવા એક જ ધ્યેય માટે જુદી જુદી ટીમ કામ કરી શકે છે ટીમ પોતાનું કામ શરૂ કરે તે પહેલા ટીમને કામ કરવાની પદ્ધતિ સમજાવવામાં આવે છે એ જ રીતે કાર્યનું સ્વરૂપ પણ સમજાવ્યું છે તો જ જવાબદારીઓ યોગ્ય વિતરણ થાય છે અને ધ્યેય પૂરો કરવા માટે સરળતા રહે છે કદાચ થોડો સમય પછી તેમાં બદલાવ લાવી શકાય છે કોઈ પણ ટીમનું નિર્માણ ટીમને તૈયાર કરીને કરવામાં આવે છે ઉદાહરણ જોઈએ તો સંકલ્પના ટીમનું નિમણૂક વિભાગની રચના તૈયારી પ્રક્રિયા આઉટપુટ અથવા પરિણામ વિભાગ અહેવાલ

મતલબ કે પ્રક્રિયાનું પરિણામ આવ્યું બધા સાબુ કે એક જ સમય બનાવવામાં આવ્યા હશે તે ઉત્પાદનનો ભાગ હશે એક ભાગ પર એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો આ રિપોર્ટમાં કેટલો ખર્ચ થયો કેટલો સમય લાગ્યો કેટલા લોકો તેના પર કામ કરી રહ્યા હતા કેટલું નુકસાન થયું કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો જેવી બાબતો આ રિપોર્ટમાં છે આ હતું ટીમ વર્કનું સ્વરૂપ આ કામનું સ્વરૂપ છે પણ તે ટીમમાં જ બન્યું છે એક સ્વતંત્ર ટીમ દરેક જવાબદારીઓ સંભાળી રહી હતી આપણે જે જોયેલું ઉદાહરણમાં એક જ ધ્યેય માટે કામ કરતી જુદી જુદી ટીમો છે આ સિવાય ટીમમાં ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડશે જેમ કે કેટલીક મુશ્કેલીઓ ઊભી થાય તો તેને ઉકેલવી ટીમમાં સંબંધો જાળવવા કામની દેખરેખ રાખવી જરૂરી જણાય તો કામમાં ફેરફાર કરવો બીજાની કાળજી લેવી પ્રોત્સાહન આપવું આવા અનેક પાસાઓથી ટીમ ફોર્મ તૈયાર કરવામાં આવે છે અને દેહ પૂરો થાય છે